ખેડૂતોના દેવા માફી અને અનામત મુદ્દે લડી રહેલો હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરશે. આજે 9મો દિવસ તેના ઉપવાસનો. હાર્દિકના ઉપવાસને લઈને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી આજે હાર્દિક પટેલની મુલાકાત કરશે. મહત્વનું છે કે છેલ્લા 8 દિવસથી ઉપવાસને કારણે હાર્દિક પટેલને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સતત ભૂખ્યા રહેવાને કારણે તેના પેટમાં દુખાવાની ફરિયાદ પણ વધી છે. જો કે હાર્દિકે બ્લડ અને યુરિન સેમ્પલ આપવાનો ઇન્કાર કર્યો છે. સાથે જ પોતાના જે અન્નમાં ઉપવાસ છે તેના પર તે મક્કમ રહ્યો છે. પાણી જો કે હવે તેણે ગ્રહણ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 3 દિવસથી પાણી પણ તે નહોતો લઈ રહ્યો. જીતન રામ માંઝી જે બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે હાર્દિક પટેલની મુલાકાતે આવનાર છે. તો પરેશ ધાનાણી પણ હાર્દિક પટેલને મળવા જનાર છે. તો જે રીતે જે માંગો સાથે હાર્દિકના ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે, સાથે સાથે રાજકીય જે પરિબળો છે, સમીકરણો છે, તે પણ ઘણા જોવા મળી રહ્યા છે. હાર્દિકના સમર્થનમાં જે રીતે એક બાદ એક નેતાઓ ઉતરી રહ્યા છે, ક્યાંક ક્યાંક જે રાજકીય સમીકરણોની વાત અત્યારે થઈ રહી છે તે પણ હવે સામે આવી રહ્યું છે. તો સાથે જ હાર્દિકને મળવા આવનારા જે સમર્થકો છે તેમની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ટ્રાવેલ્સમાં આસપાસના ગામોમાંથી હાર્દિકને મળવા માટે સમર્થકો ઉમટી પડ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી રહ્યા છે. ઊંઝાના પાસના સમર્થકો હાર્દિકની મુલાકાતે આવ્યા. અલગ અલગ વિસ્તારોમાંથી, શહેરોમાંથી હાર્દિક પટેલને મળવા માટે લોકો આવી રહ્યા છે. પોતાના ગામમાં જ હાર્દિક પટેલને સમર્થન પણ આપી રહ્યા છે. ઊંઝા પાસના સમર્થકો હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે આજે 9મો દિવસ છે હાર્દિક પટેલનો અનામત. ખેડૂતોની જે દેવા માફીની માંગ સાથે હાર્દિક પટેલ સરકાર સામે જંગે ચડ્યો છે. આ વખતે તેણે ભગતસિંહ નહીં પરંતુ ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે તેવું નિવેદન પણ હાર્દિક પટેલનું આવ્યું હતું. 8મા દિવસે ટ્વીટ કર્યું હતું હાર્દિક પટેલે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે 9મો દિવસ. તો છેલ્લા 9 દિવસથી જે રીતે હાર્દિક પટેલ ઉપવાસ પર છે, જે ગતિવિધિઓ ચાલી રહી છે, મુલાકાતોનો દોર વધ્યો છે હાર્દિક પટેલના નિવાસ સ્થાને જ્યાં તે ઉપવાસ સ્થળ પર છે, તમામ માહિતી સાથે અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી અત્યારે અમારી સાથે સીધા જોડાઈ ગયા છે. ગૌતમ, આજે ઉપવાસનો 9મો દિવસ, ખાસ કરીને આજના દિવસના ખાસ કાર્યક્રમો, હાર્દિકને જે મિલન મુલાકાતો માટે લોકો આવનાર છે તેના વિશે માહિતી અને હાલ નિવાસ સ્થાને કેવી પરિસ્થિતિ છે હાર્દિકના? હજી ચોક્કસ બનશ્રી, કે મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલ 9 દિવસથી જે આમરણ ઉપવાસ કરી રહ્યા છે, ખાસ કરીને પાટીદાર સમાજને અનામત આંદોલનની માંગ છે, અત્યારે ખેડૂતોના દેવા માફી માંગ છે, ત્યાં તમામ મુદ્દે છે કે તેઓ છે કે જે રીતે 9 દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યારે દૂર દૂરથી જે સમર્થકો છે તે મળવા આવી પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો દર્શાવે છે કે જે રાજ્યભરથી જે સમર્થકો છે તે ઉમટી પડ્યા છે, લોકો હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગામ હોય, કસબું હોય, નગર હોય, તમામ સ્થળોએથી લોકો છે તે આવી ચૂક્યા છે અને મહત્વની વાત એ છે કે મળવા માટે પહોંચી ચૂક્યા છે. ત્યારે મસ્ત જે પોલીસ બંદોબસ્ત છે તે પણ સઘન કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે 144ની કલમ જે લાગુ કરી દેવામાં આવી છે, એટલે કે જાહેરનામાનો ભંગ ના થાય, એટલે કે 4થી વધુ લોકો ભેગા ના થાય, એકઠા ના થાય અને જાહેરનામાનો ભંગ ના થાય તે પણ ચુસ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા સઘન વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ત્યારે આજે મહત્વની વાત એ છે કે આજે ઉપવાસનો 9મો દિવસ છે, ત્યારે બિહારના જે મુખ્યપ્રધાન, પૂર્વ મુખ્યપ્રધાન છે જીતનરામ માંઝી, તે પણ મુલાકાતે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. સાથે સાથે વિરોધ પક્ષના નેતા જે પરેશ ધાનાણી છે તે પણ મુલાકાતે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે મોટા નેતાઓ દ્વારા પણ તમે છેલ્લા 9 દિવસથી મળવાની જે મિલન મુલાકાતનો દોર છે તે ચાલુ યથાવત છે. અત્યારે ક્યાંક ને ક્યાંક તહેવાર પણ સાથે છે એટલે તમામ લોકો છે એ સમર્થકો છે તે મોટી સંખ્યામાં ઉપડી રહ્યા છે. સાથે જ હાલની ત્યાં પરિસ્થિતિ, અત્યારે કોઈ સમર્થકો તેને મળવામાં તે આવી રહ્યા છે? જે રીતે આસપાસના વિસ્તારોની આપણે વાત કરી, હાર્દિકને મળવા માટે આવી રહ્યા છે પરંતુ પોલીસ તેમને રોકી રહી છે, હાલ તેવા કોઈ દ્રશ્યો ખરા?
આજે ચોક્કસ તમામ જે લોકો છે, સમર્થકો છે, તે મળવા આવી રહ્યા છે, તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો છે, પોલીસ દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે, રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, અને 4 થી વધુ લોકો જે છે તેમને મળવા જવાની પરમિશન નથી આપતી. કારણ કે જે રીતે જાહેરનામાનો ભંગ થાય, 144ની કલમ લગાવવામાં આવી છે, ત્યારે જાહેરનામાનો ભંગ ના થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અને જે લોકો છે તેનું રજીસ્ટ્રેશન કરી અને જે સમર્થકો છે, જે જેન્યુઅન પર્સન છે, તેમને મળવા દેવામાં આવે છે. ત્યારે મહત્વની વાત એ પણ છે કે આજે જે રીતે જે લોકો જે મળવા આવવાની વાત કરવામાં, ખાસ કરીને જે મોટા અને જે નેતાઓની વાત કરવામાં આવે તો જે લોકો જે મોટા નેતા જે મળવા આવવાના છે તેમાં વાત કરવામાં આવે તો જીતન રામ માંઝી જે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન છે તે મુલાકાતે આવવાના છે. અત્યારે અનેક જે શંકા છે તે સેવાઈ રહી છે, ત્યારે સમર્થકોની પણ ભીડ છે તે મોટી સંખ્યામાં ઉમટી રહી છે. જી આભાર ગૌતમ, આ સમગ્ર માહિતી બદલ. તો અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી કે જેમણે અત્યારે હાર્દિકના નિવાસ આસપાસ જે પ્રકારે સમર્થકો ઉમટી રહ્યા છે તેને મળવા માટે પોલીસ તબાબના આઈડી ચેક કરી તેમને અંદર જવાની પરમિશન પણ આપી રહી છે. લોકો મળવા માટે આવી રહ્યા છે હાર્દિક પટેલને, સાથે જ આજે પરેશ ધાનાણી, સાથે સાથે બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે જીતન રામ માંઝી, તે ખાસ હાર્દિકની મુલાકાતે આવનાર છે.